ભલે દ્વાર ખોલી જ ડુંગર ભગત જિજ્ઞાસુ આત્મા ભાવપુરી મહાત્મા જેટલું કે ને એટલું એટલા ડગલા મંડાઈ પણ રાત્રિ ના કાયમ પૂછે બાપુ કે ભગવાન મળે છે તમને તો મળતા છે આપ તો આવા મહાપુરુષો તમને ભગવાન તો મળતા હોય ને પ્રભુ હા મને મળે છે ને કોણ ગુરુ મહારાજ કહે છે તો પ્રભુ મને દર્શન કરાવો ને એકવાર આપને મળતા હોય તો મને દર્શન કરાવો પ્રભુ બાપુ કે કોઈ વાંધો નહીં સમય આવશે ને બેટા દર્શન કરાવી દે બસ એ વાત માટે 12 વર્ષ સુત્યા અને મહાત્મા બરાબર સંધ્યા ટાણો ભજનમાં બેઠેલા અને માને ડુંગર ભગત ને જવાનો સમય આવ્યો વાઘ બકરા ચારતા પોતે દૂધ પોગાડે પાણી પોગાડે લાકડા પોગાડે બાપુ ને પગ ચંપે કરી દી પણ કાયમ નો પ્રશ્ન એક કરે બાપુ ભગવાન મળ્યા હે વાત માંથી 12 વર હોઈ ગયા એક દી ભાવપુરી મહાત્મા બરાબર ભજન માં બેઠેલા અને બરાબર ભાવ ડુંગરે પૂછ્યું બાપુ ભગવાન નજી નથી મળતા 12 વર્ષ થઈ ગયા પ્રભુ મહાત્મા બરાબર મગજ સમાધિમાં ધ્યાનમાં બેઠા હતા અને વિઘન પડ્યું અને ક્રોધ થોડોક આવ્યો કહેતો કે હે ભગત હે ડુંગર ભગત ઓલો કુવો છે ને એમાં ભગવાન 12 વર્ષ એક લવાન પકડ્યો છે તો જાવ એમાં પડો એમાં ભગવાન રહે અરે પ્રભુ એટલા નજીક ભગવાન તમે 12 વર્ષ કાઢ્યા વેલું કીધું એટલા શબ્દો સુણી દોટ કાઢી વાળા કુવામાં પડવા ગયા તા સ્વયંભૂ વિષ્ણુ નારાયણ તેડી લીધા ભગત ને કુવામાં ન પડવા દીધા બહાર કાઢ્યા ભગત કામ મરી જાવ એ ભગત તો એને સામો જોઈને કે તમે કોણ છો આટલા ભોળાઓ તમે કોણ છો કે તમે કાયમ રટણ કરો તમારા ગુરુ પાસે મારા ભગવાન ના દર્શન કરાવો ભગવાન ના દર્શન કરાવો હું નારાયણ છું વિષ્ણુ નારાયણ છું તો ઝાંખી ઝાંખી જોવા મળ્યા આમ કઈ શંકા છે પ્રભુ ભગત કઈ શંકા છે હા કેમ શંકા છે કે મારા ગામમાં ઓલા નાટક કરવા આવે ને વ્યાસ લોકો રમવા આવે ને એ તમારી જેવો જ વેહ કાઢે પણ હવારે ઉતાર નાખે પાછું એટલે એમાંથી તો નથી ને તમે એમ એમાંથી તો તમે નથી ને ભગવાન કે ઓહો મારો ભોળ્યો ભગત છે આવો પધારો પધારો બાપુ આવો પધારો પધારો આ તો મારો ભોળ્યો ભગત છે પણ ભગવાને કીધું કે એક કામ કરો તમે તમે કઈ હિસાબે માનશો મારા ગુરુ કે તો માનો એમ જાઓ ગુરુ ને તેડાવો લેતા હોય જાઓ હું અહીં ઉભો છું પધારો બાપુ પધારો ભગવાન કે અહીં ઉભો છું તો ભગત કે તમે વહી જાઓ તો મને ભરવો ન આવે તો એના માટે ભગત શું કરશું તે ભરવાડ ભગત હોય ને ખંભે ખેડી તો હોય ખંભે ધાબળી જેવું રાખ્યું હતું એ કોહ ના પૈયા એ બાંધ્યા કોહ નું પૈયું આવે ને પેલા આપણે કોહ જોઈએ હોય ને ખબર હોય બે લાકડા આવે લાકડા ઉભા કર્યા એમાં કોહ હાલતો હોય એ પૈયા ભગવાન ને કહ કહીને ખેડી બાંધ્યા આઘણી ગુરુ ને લઈને આવું જાતા નહીં હો બાપુરી મહાત્મા બરાબર સંધ્યા ધ્યાન દુઃખ ધ્યાન કરીને બેઠા હતા દમ પાણી લગાવીને બેઠા હતા ને એમાં આવ્યા દોડતા દોડતા ડુંગર ભગત અરે પ્રભુ એ ગુરુ મહારાજ હાલો જલ્દી હાલો કેમ ડુંગર તમે મને કુવામાં પડવાનું કીધું ને પડવા ગયો ને તો મને બહાર તેડીને બહાર કાઢો ને એમ કે છે હું ભગવાન છું તો મહાત્મા તો ભાવપુરી મહાત્મા તો ઓળખી ગયા ઓહો
મારો ભોળિયો ભૂગસે ને મારો નાથ કદાચ આવ્યો હોય. હાલ ડુંગર હાલ તારી ભેગો આવું ભાઈ, હાલ હાલ જ્યાં જોવે ને તો ભગવાન ને પૈયારે બાંધેલા, પૈયારે ખેહડી થી બાંધેલા. બાપુરી મહાત્મા ડુંગર હા મહાજડે ડુંગર, કોટી જન્મ ના પુણ્ય હોય, કોટી જન્મ ની કમાઈ હોય, ત્યાંના દર્શન થાય, આના દર્શન તે મને કરાવ્યા. ડુંગર હું તારો ગુરુ નહીં, તું મારો ગુરુ ભાઈ. નહીં બાપા, ગુરુ તો તમે જ મારા હો, ભગવાન છે. તક હા ડુંગર ભગવાન છે. અહી સાખી લખાણી વાલા, ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગુ ભાઈ, બલિહારી મોરા ગુરુદેવ ની જીને ગોવિંદ દિયો બતા. પછી પોતે ફકીરી લીધી અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત બિના ઘણી વાણી છે એની, એમાં ઠેકા વાણી છે. એક વાણી ને સાંભળા જેવી છે, કોઈ સમય મળે તો સાંભળજો વાલા. એ ફરમાઈશું આવી દેવાય. પેલી કમાયું જેને નહીં પારખી, પછી જો મૂર્ખો પસ્તાય. મૂડી ગુમાવી ઓલા મૂર્ખે, એનો જન્મ ચોરાસીમાં જાય. માટે ભજન ને વિચારો મારા ભાઈલા. આ દેવ ડુંગરપુરી મહાત્માની વાણી. એવા ઘણા ભજનો છે એમના વાળા, એક નહીં. આ ભજન માં કે છે